એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી, અમારું બહુ સારું હતું. એમ અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પર દિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે. હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા નિરાશ થાય ત્યારે પૂછે છે. પ્રજાએ ખોબે ખોબે મત આપીને સત્તા આપી, પણ હવે પ્રજાની હાલત શું છે? કોરોનાના ક્રાઇસિસમાં પ્રજાની હાલત શું થઈ હતી? કઈ હાલતમાં રસી માટે મુકાયા હતા? કઈ હાલતમાં સ્મશાનોમાં લાઈનો લાગી હતી? કઈ હાલતની અંદર એમ્બ્યુલન્સની લાઈન 24 કલાક સુધી નહોતી આવતી? કેટલી હાડમારી, વેપાર ધંધા રોજગાર ઠપ થઈ જાય છે ત્યારે પ્રજા પૂછે છે. નોકરીઓમાં જે કંપનીઓ છે એ બીમાર પડી, એની પર ટેક્સનું ભારણ એટલું છે કે પોતાના કર્મચારીઓને પૂરતો સેલરી ના આપી શકે, માટે એ અડધો મહિનો નોકરી પર બોલાવે છે, એક દિવસ છોડીને એક દિવસ, અને પહેલાં ટૂંકા પગારમાં ઘર નથી ચાલતું, માટે પ્રજા પૂછે છે. રાજાની જવાબદારી છે પ્રજાનું કલ્યાણ કરવાની, પણ પ્રજાનું કલ્યાણ કરવા માટે જે નજર જોઈએ, સર્વાંગી નજર, કે લોકો ક્યાં પીડાઈ રહ્યા છે, લોકોની તકલીફ શું છે, એની સમસ્યા શું છે, એ ખબર હોય તો પ્રજા ના પૂછે તો આનંદમાં રહે કે ગમે તેમ આપણું કામ થાય છે. પણ કેટલીક બિલાડીના ટોપ જેવી રાહત આપનારી યોજનાઓ શરૂ થાય અને પછી સમય જતાં વરસાદી જીવડાની જેમ ઉડી જાય, આ પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે. એવું આશા બંધાય છે કે હવે વાંધો નહીં, આપણા સારા દિવસ આવી જશે, પણ સારા દિવસ નથી આવતા, માટે પ્રજા પૂછે છે. પ્રજા રોજગારની બાબતમાં, આરોગ્યની બાબતમાં, એની પ્રાથમિક સુવિધાઓની બાબતમાં કેટલી કેટલી અપેક્ષાઓ રાખે છે. એનો વિચાર હોય છે કે મારા વિસ્તારમાંથી મારી પ્રાથમિક જરૂરિયાતની બધી બાબતો, રોડ, રસ્તા, ગટર, પાણી, એના માટે કંઈક કામ થશે. હવે આને મેં છૂટ્યા છે, જો હમણાં જ ચૂંટણીઓમાં છૂટી ગયા, એમને એમ કે હવે આપણું કામ થઈ જશે. યુવાન આશાવાદી લોકો ચોંટી પડશે, પણ સિસ્ટમ એ લોકોને એવો અનુભવ કરાવે છે કે એ ઉત્સાહી નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ ઢીલા પડી જાય છે. અને ફરી એ જ રગસ્યા ગાડું, દરેક વખતે પ્રજાના મનમાં આશા જન્માવે છે કે હવે પરિવર્તન આવવાનું છે, હવે પરિવર્તન આવશે, અને પછી એ જ પ્રજાજનોની સામે તમે જુઓ તો નિરાશ હોય છે. ના એને ટેક્સમાં રાહત મળી હોય છે, ના એને રોજગારીની તકો વધી હોય છે, ના એની આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય છે, ના તો એના બાળકને માટે શિક્ષણમાં કંઈક ફીઓમાં ઘટાડા થાય છે. કેટલી કેટલી રીતે માર પડે છે. ના તો વગર કારણે શાકભાજીના ભાવ વધારનારાઓને કંઈક કાબૂમાં લેવાય છે, ના તો જરૂરી દવાઓ કે ચીજવસ્તુનો કાળાબજાર કરનારા કાબૂમાં રહે છે. જે જે લોકોને કાબૂમાં લેવાના છે કોઈ કાબૂમાં નહીં. તમે પેટ્રોલ ડીઝલમાં આશા રાખે છે પ્રજા, હવે ઘટશે, હવે ઘટશે, આંતરરાષ્ટ્રીય લેવલે બેરલના ભાવ ઘટે તો ઘટશે. અરે વધ્યા ત્યારે તમે વધારતા હતા, ઘટે તો ઘટાડો તો ખરા, એ નહીં ઘટે, વધારવાને ત્યારે વધારી દઈશું. આ પ્રજાએ ભૂલ કરી તમને છૂટીને, અને એ પ્રતિનિધિ પ્રજાનો જ્યારે પ્રજા પૂછે છે ત્યારે એ જવાબ એની મરજી પડે એવા આપે છે. એના સ્થાનિક પ્રતિનિધિ, એના જે પ્રજાની વચ્ચે એના સેવકો છે, પ્રજા સેવકો, જે તે પક્ષના પ્રતિનિધિઓ, એના જવાબ તમે સાંભળો, તમને એમ થાય કે પ્રજા પછી કોને પૂછશે જઈને. તમે દરેક બાબતે એક એક કિસ્સો તમે સાંભળો. વડાપ્રધાન મોદી સાહેબના ભાઈને એરપોર્ટ પર દેખાવ કરવા પડ્યા, કારણ કે જે એરપોર્ટ પધરાઈ દીધું છે અદાણી અંબાણી, હવે આ ખાનગી એરપોર્ટ સંચાલકે પાર્કિંગ ફીમાં તોતિંગ વધારો કર્યો, એમના ભાઈને દેખાવ કરવા પડ્યા. હવે એ તો એ હતા તો પહોંચી વળ્યા. તમે કોને પૂછશો? પ્રજા કોને પૂછશે? આવો પ્રજા પૂછે છે માં આજની સમસ્યાની વાત જુઓ. શું નામ આપનું? નરેન્દ્રસિંહ રાઠોડ. નરેન્દ્રભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે.
तो प्रजा पूछे छे प्रोग्राम मां कयो विस्तार छे पहला तो આ બાપુનગર વિરાટનગર વિસ્તાર તો વિરાટનગરની મુખ્ય સમસ્યા શી છે કેટલા વર્ષોથી સુ મ્યુનિસિપલ ટેક્સ પેર નથી કઈ ટેક્સ ટેક્સ ભરવી જ છે તો એ અંગે શું પૂછવા માંગશો પ્રજા તરીકે પૂછવા એમાં એક આ રોડ રસ્તા જોવો તમે અહીંયા ચોમાસામાં કેટલી હાલાકી ભોગવવી પડે છે પ્રજાને આ કેનલનું પાણી દૂષિત પાણી અહીંયા છોડવામાં આવે છે તો આ એટલી વાસ આવે છે અહીંયા દુર્ગંધ આવે રહેવાતું નથી આ કચરા જો કચરાની ગાડી આવે છે તો અહીંયા ઊભી નથી રહેતી ડોર ટુ ડોરની વાયદા કરે છે પણ અહીંયા ઊભી નથી રહેતી અને અમારા કોર્પોરેટર નવા છે તો અહીંયા હજી સુધીમાં એકવાર આંટો મારવાય નથી આવ્યા ચૂંટાયા પછી વચન આપ્યા હતા કે આ કરી દઈશું ને બધા કામો કરશું તમારા પણ એક પણ આંટો મારવા પણ આવ્યા નથી હજી સુધીમાં બધા એવા બધા ઘણા પ્રોમિસો કર્યા છે ઘણા ઇલેક્શનો ગયા પણ કોઈ ઇલેક્શન પૂરું થાય પછી કોઈ આંટો મારવા આવતું નથી શું નામ આપનું કનુભાઈ કનુભાઈ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજાજન તરીકે આ વિસ્તાર એટલે કે કયો વિસ્તાર છે આ છે આપણે જીવનધારા સોસાયટી કેનાલ રોડ વિરાટનગર તો અહીંની મુખ્ય સમસ્યાઓ શી છે સમસ્યામાં તો અહીંયા બહુ સમસ્યા છે હવે પાણીનો પ્રોબ્લેમ છે બધા પ્રોબ્લેમો છે કચરાનો પ્રોબ્લેમ છે કચરાની ગાડી આવે છે અહીંયા પણ ગાડીને અમે ઊભી રાખવાની કોશિશ કરી પણ ગાડીવાળો ઊભો નથી રહેતો કચરા લેવા નથી આવતો અહીંયા કચરા ભરેલા હોય છે અમારે પોતાને કચરો લઈને નાખવા જવો પડે છે બીજે અને કર્મચારીઓ આવે છે તો દંડની વાતો કરે છે બરાબર તો દંડ છે નો અહીંયાથી કચરો તો લેતા નથી અમે જો ટેક્સ ભરીએ છીએ બધું ભરીએ છીએ તો સરકાર વાતો કરે છે મોટી મોટી સ્વચ્છતા અભિયાનની બરાબર તો સ્વચ્છતા અમે પોતે રાખવા માંગીએ છીએ તો કેમ નહીં ગાડી કેમ ઊભી નથી રહેતી હું એક જ કહેવા માગું છું કે અહીંયા રોડમાં 18-18 ફૂટના ખાડા છે બધા પડે છે હોતે હા વધારે છે ગાડી ઉલ્લીને ઉલ્લીને પડે છે અહીંયા હા કેનાલ છે તો ત્યાં કેટલો ભય રહે છે કે અંદર પડી જશે કેનાલમાં તો અમારે અહીંયા રહેવાતું જ નથી એટલી સુગંધ આવે છે વાઇસ નથી સુગંધ આવે એ દિવસ આખો હવાનું પોલ્યુશન કેવું રહે છે એને કારણે દુર્ગંધ આવી દુકાનદારો કેવા હેરાન કરે બહુ હેરાન થાય છે દુકાન વાઇસ લેવાતી નથી અહીંયા ચોમાસામાં કેટલી વિપરીત પરિસ્થિતિ થઈ જશે ખાડા ભરાય છે એમને પાણીના અને રોડમાં તૂટી જવાના ચોમાસામાં 18-18 ફૂટના ખાડા પડી ગયા છે તો તમારા વિસ્તારના મંત્રી સંત્રીને અમારા પ્રોગ્રામ દ્વારા શું પૂછવા માંગશો પ્રજાજન તરીકે પ્રજાજન તરીકે મંત્રીને હું કહેવા માંગે કોઈ આવતું જ નથી એમાં કેવું કેવું ક્યાં અમારે ફરિયાદ ક્યાં કરીએ ભરીએ જ છીએ તો એની સામે સુવિધા કેવી મળે છે કાંઈ સુવિધા નથી મળતી સારામાં સારી સુવિધા કહેવાય નહીં તો 100માંથી કેટલા માર્ક્સ આપશો 100માંથી એક કોઈ નહીં 5 મારા વિસ્તારની સમસ્યામાં એવું છે કે છેલ્લા વરસાદની સિઝનમાં 2 વર્ષથી રોડનું કોઈ કામકાજ થયું નથી બરાબર પછી ગમે ત્યારે એક તો 2 ધંધા રોજગાર બંધ છે 2 વર્ષથી કોઈ ધંધો નથી આ કોરોના કાળની મહામારીમાં અને સરકારે આ બધું પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે હવે આમાં ધંધો અહીંયા એક તો બાજુ રોડ રસ્તા એટલા ખરાબ છે અકસ્માત એટલા થાય છે ક્યારેક ને એવી ગુણવત્તાવાળા હોય છે કે શોર્ટ ટાઈમમાં કેટલા સમયમાં તૂટી જાય છે રોડ રસ્તા રોડની ગુણવત્તા તો સમજો ને તમારી સામે બધું નજરમાં ખાડા પડી ગયા છે અહીંયા પાણી ભરાય છે કોઈ અને બીજી વસ્તુ કે કોઈ કચરા માટે ગાડીઓ આવતી નથી કચરા એટલા બધા પડેલા હોય છે અહીંયા કોઈ મતલબમાં કોઈ ઓલું છે જ નહીં એમ તમારી જે વેરાની અંદરની સોસાયટી છે ત્યાં આગળ એમ્બ્યુલન્સ જઈ શકે એવા રોડ છે ખરા એમ્બ્યુલન્સ કઈ રોડ પર જ ઊભી રાખવી પડે હા એ સમસ્યા એવી જ છે એવા રોડે નથી કોકને તાત્કાલિક જરૂર પડી હોય તો માણસને એમ્બ્યુલન્સ કેટલી દૂર રાખવી ઊભી રાખવી પડે એ તો રોડ હા તકલીફ તો પડે એને જવા માટે તાત્કાલિક તો એ તકલીફ બહુ પડે એમ મુખ્ય સમસ્યા સાહેબ જો આગળની સાઈડ છે દર વર્ષે ખુલ્લું હોય છે 2017થી એક જ ધારા જોતા આવીએ છે આગળની લાઈનમાં કોઈ કામ કરી ધંધો કરી શકે એવું છે નહીં આગળની સાઈડમાં કોઈ ધંધો કરી શકે એવું છે નહીં કોઈ ભાડે મતલબ લીધી હોય તો ભાડા માથે પડે 2017થી એક જ વસ્તુ થઈ જાય કે ખોદ કામ કરી કોઈ ટોરેન્ટવાળા આવે છે કોઈ બીજા પાણીવાળા કમ્પ્લીટ એવા કરીને 2-2 મહિના ચાલુ રાખે એમને તો આ અંગે તમે સ્થાનિક કોર્પોરેટર કોને કોને ફરિયાદ કરી છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે તંત્રને ક્યારે જણાવ્યું છે આ આગળ જ્યારે હતા રણજીતસિંહ બારડ એ આવતા હતા અત્યારે રણજીતસિંહ વાક અમને જોવા પણ નથી મળ્યા કોણ છે એ પણ અમને ખ્યાલ નહીં કોઈ પ્રજાને એ શહેરો પણ નથી બતાવ્યો કે હું ભાજપમાં છૂટાયો છું કોંગ્રેસમાં છૂટાયો કોઈ અત્યાર સુધીમાં નથી આવ્યા રણજીતભાઈ વાંક તમારે જે ફળવાયેલા વિરાટનગરમાં બજેટ જે ફળવાય છે ક્યાં ક્યાં વપરાયેલા દેખાય છે ના ગાર્ડન હોય લાઇબ્રેરી હોય બાકડા હોય શું કહેશો એ વિશે ના કશું જ અહીંયા અમારે જો છે ગાર્ડન છે આગળ ક્યાં વપરાણું શું વપરાણું કેટલું વપરાણું પ્રજાને કોઈ કશું જ બતાવતું નથી સાઈડમાં સિનિયર સિટીઝનને બેસવા માટે બાકડા કેટલા ફળવાયા બાકડા જો અહીંયા એક છે અહીંયા
બાકી એક આગળ છે હનુમાનજી મંદિર, આગળ ક્યાંય છે નહીં, સ્ટ્રેટ રિંગ રોડ જતા રહ્યો. તો બજેટ અંગે તમે મંત્રીશ્રીને શું પૂછવા માગશો? મંત્રી, અમારે જગદીશ પંચાલ ધારાસભ્ય અમારા વિસ્તારના, આજ જ્યારે વોટ લેવો હોય ત્યારે રામ રામ કરવા આવે છે, પછી કોઈ આવતું નથી. રનિંગમાં તકલીફ ઓછી, પણ અહીંયા પાણી બી વધારે ભરાય છે, ગટર ઉભરાય છે અને કાયમ તકલીફ પડે છે, ગાડીઓ બંધ પડે છે. ઘણા વર્ષોથી છે. સાફ સુથરો રોડ જોયો ખરો? સાફ સુથરો શિયાળા ઉનાળામાં હોય છે, પણ ચોમાસામાં તો બહુ હાલત ખરાબ થઈ જાય. તમારે અત્યારે પેટ્રોલના ભાવ 92-93 રૂપિયા છે, તો કેટલું ફરીને આવવું પડશે? કોરોના મહામારીમાં લોકો પાસે ફરવું બી પડે છે ને પબ્લિકની કમર બી તૂટી જાય છે. બરોબર છે, કેમ કે બધી રીતે મોંઘવારી પડે નડે છે. જો એક તો મેન્ટેનન્સનો કેટલો ખર્ચો આવી પડે, વાહનોમાં પાટાના જમ્પરના ને બધા ખર્ચા વધી જાય. કેટલી તકલીફ પડે ફિઝિકલી કમરના દુખાવા થઈ જાય. તો પ્રશાસનને શું કહેવા માંગશો પ્રજાજન તરીકે? બસ સરકારશ્રીને કહેવાનું છે કે થોડું ધ્યાન આપે, અને અત્યારે કોરોનામાંથી બહાર આવ્યા છે અને આ મેન્ટેનન્સ ને ડીઝલના ભાવને બધા વધતા જાય છે, થોડો કંટ્રોલ કરે તો સારી વાત છે. સમસ્યા કશું નહીં. જો સાહેબ, અહીંયા પાણી એટલું એટલું ભરાય છે, બરોબર, કોઈ મ્યુનિસિપાલિટી વાળો કોર્પોરેટર કોઈ જાતની વ્યક્તિ અહીંયા આવતી નથી, કોઈ એટલે કોઈ ચેક કરવા માટે અહીંયા આવતું નથી, બરોબર છે. અને કોંગ્રેસ આ ભાજપ સરકારે તો પથારી ફેરવી નાખી છે, પૈસા બધા કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે, આ બધું જો એમનેમ રહે છે, કોઈ જાતની સગવડ નથી. રસ્તામાં ખાડા હાંધા કરી જાય છે, હાંધા કરીને ચોમાસું હમણાં આવશે, હમણાં મહિના પછી ચોમાસું આવશે, આ બધા ઢગલા કરે છે. હું કહેવા માગું છું, કોંગ્રેસ સરકાર હતી ને તો સારું હતું, આ ભાજપ સરકારે તો પથારી ફેરવી નાખી છે. વર્ષમાં કેટલી વાર રિપેરિંગ કોઈ રિપેરિંગ નથી થતું સાહેબ, કોઈ રિપેરિંગ નહીં. આ ગટરું નાખી છે, ગાડીઓ ભટકાય છે. કેટલો માથાનો દુખાવો થઈ ગયો લોકો? દુખાવો એટલે બહુ જાતનો દુખાવો, કોઈ વસ્તુ અહીંયા કોઈ સુધારો છે જ નહીં. અહીંથી બાપુનગર સુધી મોદી સાહેબ એમ કહે છે બાપુનગરનું મેગા સિટી બનાવું, તો બાપુનગરમાં નથી આવતું, કેમ એવું કેમ થાય છે? તમારા મંત્રી સંત્રી કોણ છે એના વિસ્તાર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય કોણ છે? હું એના મંત્રી સંત્રી અને સાહેબ નથી ઓળખતો, હું નિકોલ નો છું, અમારે ત્યાં અત્યારે જગદીશભાઈ છે. પણ કેટલો મોટો વોર્ડ છે? આ બહુ મોટો વોર્ડ છે. સાંસદ એક જ હા, તો એ લોકોના બજેટો ફળવાયેલા ક્યાં તમને દેખાય છે? બાકડા હોય, લાઇબ્રેરી હોય, મ્યુનિસિપલ સ્કૂલ. આ વેરાનું આપણે આજે વેરો છે, એ વેરાનું એનો કોન્ટ્રાક્ટ આપેલો હતો સફાઈનો બધો, એનો રિનોવેશનનો, બરોબર. તો એમાં કોન્ટ્રાક્ટરો 3-5 કરોડ ખાઈ ગયા સિમેન્ટના, પહેલાં ડાટા મારી દીધા બધા. તો એનું કંઈક કરવું જોઈએ કે નહીં? સરકારને ધ્યાન આપવું જોઈએ કે નહીં? કેટલા વર્ષથી એ પડતર પ્રશ્ન કહી શકાય? આ છેલ્લા 7-8 વર્ષથી ચાલે છે. અને દર વખતે ઇલેક્શનમાં કયા કયા અનેક ઇલેક્શનો ગયા, કેવા વચનને ઠાલા વચનો આપી ગયા? વચનો તો બધા વાયદા કરે પણ પૂરા થતા નથી. છેલ્લા ઇલેક્શનમાં કઈ નહીં કે જો આ બધું ઓરખા રોડ બોર અરખું થશે, બધી વસ્તુ કમ્પ્લીટ થશે, આ બધું ડિવાઈડર ઉપર થોડાક ઝાડવા બવાશે, બધું અરખું ડેવલપ થશે, બસ સ્ટેન્ડ રિનોવેશન બધું વ્યવસ્થિત થશે, પણ કોઈ વસ્તુ થઈ નથી. કોરોના મહામારીમાં લોકોના કેટલા રાઉન્ડ હતા, એ લોકો તરફથી જે યોજના ડિક્લેર કરી ગાઈડલાઈન પ્રમાણે કેટલા લાભ મળ્યા લોકોને? કોઈને લાભ મળ્યો નથી સાહેબ, ખાલી રિપોર્ટ ચેક કરે છે અને મ્યુનિસિપાલિટીની પેલી ગાડીઓ ફરે છે, બરોબર છે, બીજી કોઈ વસ્તુ છે નહીં. વેક્સિનેશન કેન્દ્ર કેટલા આટલી મોટી વસ્તુ? વેક્સિન હું નથી માનતો, વેક્સિન લીધા પછી મારા પોતાના એની વાત નથી, વેક્સિનના કેન્દ્રો હોવા જોઈએ. કેટલા કેન્દ્રો અહીં એક જ જગ્યાએ આપે છે, એક મંગલ પાંડેમાં આપે છે. વસ્તી કેટલી છે? વસ્તી સામે એટલે સમજી લો ને કે અત્યારે લાઈન તમે જોવો તો 200-250 માણસો હશે. બધા પ્રશ્નો અંગે તમારા સ્થાનિક કાઉન્સિલર કોર્પોરેટર કેટલી વાર જાણ કરી છે? રોડ રસ્તા હોય કે પીવાની પાણીની સમસ્યા? જાણ સાહેબ, ઘણી વખત જો અમે વિડીયોમાં પણ કરીએ છીએ, પહેલામાં વોટ્સઅપમાં બી કરીએ છીએ, પણ કોઈ જવાબ આપતા નથી, કોઈ વસ્તુ થતું નથી. તો અમારા પ્રોગ્રામ દ્વારા તમે શું કહેવા માંગશો એ લોકોને? બસ હવે બસ આ કંઈક સુધારો વધારો કરે તો આ વખતે ચૂંટણીમાં નગર કોંગ્રેસ સરકાર આવે એવી આપણી માંગણી છે, ભાજપ કોઈ વસ્તુ કરતી નથી. તમારું નામ શું છે? મારું નામ શૈલેષભાઈ પટેલ છે. કયો વિસ્તાર છે? આ વિરાટનગર વોર્ડ છે. તો વિરાટનગરમાં પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? આ વિસ્તારમાં ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે અને પમ્પિંગ ઉપાડતું નથી, એટલે પાણી ભર્યું 3-4-5 કલાક રહે છે અને ઘરમાં ખરાબ પાણી ઘૂસી જવાથી વારંવાર સાફ કરવું પડે છે. નુકસાન કેટલું થાય ઘરોમાં, દુકાનદારોને? નુકસાન ઘરોમાં અનાજ, કપડાં, પલંગો, ફ્રીજ એવું પલળી જાય છે અને ખરાબ થઈ જાય છે. તો દર વખતે તમારે તૈયારી રૂપે એક મહિના પહેલાં કેટલી તૈયારી કરવી, શિફ્ટિંગ કરવું કે ઉપર સામાન ચડાવવો, કેટલી દર વર્ષની મગજમારી, કેટલો દર વર્ષે 2-3 વાર ઉપર ચડાવવો પડે છે સામાન, અને આવી સમસ્યા છે. અને એક બીજી રજૂઆત છે કે વરસાદી પાણીની ગટર લાઈન છે તેમાં મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરોએ બધાને ગટર લાઈન જોડી દીધી છે,
એ ચોમાસાના વરસાદી પાણી રૂપી ગટર છે, એના બદલે ગટરો લાઈનો જોડી દીધી છે ને એ ગટર લાઈન કેનાલમાં ખેંચવાથી દુર્ગંધ મારે છે આ વિસ્તારમાં અને અનેક રોગચાળા થાય છે. તમે જેમ વાત કરી કે ભાઈ પીવાનું પાણી દૂષિત આવે છે, ગંદુ આવે છે, એને કારણે કેવા પ્રકારના રોગચાળાનો ભય રહે છે દર વર્ષે, દર ચોમાસે? દર ચોમાસે પંપિંગ પાણીની લાઈન છે ક્યાંક ગટરના જોડાણ થઈ ગયા હોવાથી પ્રદૂષણ પાણી આવે છે, ગંદુ એટલું મેલું અને ગંધાય પણ એટલું, તેનાથી કમળો, ઝાડા ઉલટી અને મેલેરિયા જેવા રોગો થાય છે. કેટલા વર્ષોની આ સમસ્યા, 1700 કેટલો જૂનો છે આ વિસ્તારનો? આ 30 વર્ષ પહેલાનો જૂનો પડતર પ્રશ્ન છે. કાઉન્સિલર મંત્રી તંત્રીઓ શું છે તમને? કાઉન્સિલર મંત્રી તંત્રી કોઈ ધ્યાન આપતા નહીં, વારંવાર અમે અરજી કરી છે પણ કોઈ એની કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે ક્યારે આવ્યા હતા, કોણ છે, શું નામ છે, કેટલી વાર આવે છે વર્ષમાં, રાઉન્ડ મારે કોરોના મહામારીમાં કેટલી વાર આવ્યા? એક તો પહેલાં કોરોનામાં તો કોઈ આવ્યું જ નહીં, એક રણજીતસિંહ બારોટ ખાલી આંટો મારવા આવતા હતા અને એ સલાહ સૂચન અથવા એને એ મદદ કરતા હતા, બાકી કોઈ કોર્પોરેટર અહીં આવ્યા નથી. એની પહેલાં ધીરુમુખી હતા પણ એ ધીરુમુખીએ 10 વર્ષના ગાળામાં કોઈ ધ્યાન દીધું નથી. તો બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? સંસદ સભ્ય, ધારાસભ્યના જે બજેટો ક્યાંય વપરાયેલા? કોઈ કે પછી મ્યુનિસિપલ લાઇબ્રેરી, મ્યુનિસિપલ સ્કૂલો હોય, કેટલી છે વ્યવસ્થા એવી સારામાં સારી? ગાર્ડન બગીચા કેટલા છે? અહીંયા મ્યુનિસિપાલિટી સ્કૂલો 3-2 છે પણ 2માં ગાર્ડન નથી. અને સિનિયર સિટીઝન માટે બાકડાની વ્યવસ્થા, તમારા કેનાલ પર કેટલા બાકડા છે, નીકળી ગયા, ચોરાઈ ગયા કે છેલ્લે ક્યારે આવ્યા હતા બજેટમાંથી? બાકડાની વ્યવસ્થા તો એવું છે કે 5-1 વર્ષ પહેલાં 2 બાકડા અમુક અંતરે આપેલા હતા અને અત્યારે એમાંથી 3% જ રહ્યા છે, બાકીના ચોરાઈ ગયા છે. બગીચા કેવા, બગીચાની હાલત કેવી છે? બગીચાને મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં લાઇબ્રેરી 1 પણ નથી અને બગીચો 2 છે પણ 1 નાનો છે, એ 200 વારનો છે અને 1 500 વારનો છે બસ ખાલી. તો તમને શું લાગે છે, મ્યુનિસિપલ ટેક્સ ભરો છો એની સામે સુવિધા કે દુવિધા? મ્યુનિસિપાલિટીનો અમે ટેક્સ ભરીએ છીએ પણ આની કોઈ સુવિધા મળતી નથી. આ રાજેશ. રાજેશભી કયો વિસ્તાર છે? વિરાટનગર. વિરાટનગરમાં આશરે ગાયત્રી સ્કૂલ કેટલી સોસાયટીઓ આવેલી હશે? વિરાટનગરમાં ઘણી સોસાયટી આવેલ છે અને અહીંયા વરસાદનું પાણી કે જે દર વર્ષે એ ચક્કા જામ ભરાઈ જાય છે અને કોઈ નિકાલ થતો નથી. પંપ ચાલુ હોય પણ પંપ ચાલુ હોય છતાંય પાણી ભરાયેલું હોય છે અને ગટરો સાફ થતી નથી. અને જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે અમારા દર વર્ષે પારી કરવી પડે છે ચોમાસામાં અને તોડવી પડે છે, અમને તકલીફ પડે છે, છતાંય કોઈ આટલા ટાઈમમાં કોઈ આનો નિકાલ આવ્યો નથી. કેટલા વર્ષ જૂનો પડતર પ્રશ્ન છે? લગભગ 15-20 વર્ષ જેટલું છે પણ કોઈ નિકાલ નથી. દર વખતે ચૂંટણી આવે છે એમ કે કંઈક નિવારણ કરશું પણ કોઈ વસ્તુનો નિકાલ થતો નથી. આમ દરેક રહીશ હોય કે દુકાનદારને કેટલી નુકસાન થતું હોય તમારે, તે છતાંય તમારો વસ્તુ કે વસ્તુ સામાન દર વર્ષે અમારો માલ ખરાબ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, પારી કરીએ છીએ છતાંય ઉપરથી પાણી ટપીને આવી જાય છે, હાલવા ચાલવામાં મુશ્કેલી પડે છે. અમુક દુકાનદાર કે રહીશોને કેટલું 5 ફૂટ 10 કેટલું પાણી ભરાતું હોય? 4 ફૂટ 5 ફૂટ હાડા 4-5 ફૂટ જેટલું નીચેથી પાણી ભરાઈ જાય છે. તો અમારા પ્રોગ્રામ દ્વારા તમારા વિસ્તાર સ્થાનિક કાઉન્સિલરોને શું કહેવા માગશો? કે આ જલ્દી સે જલ્દી આનો કંઈક નિકાલ થાય કે પાણીનો દર વર્ષે જે આ તકલીફ છે ને પબ્લિકને આ વસ્તુમાં રાહત રહે એ જલ્દી થઈ જાય તો સારું. શું તમે આ વિસ્તારના રહીશો, મ્યુનિસિપલ ટેક્સ પેયર નથી? ના, કમ્પ્લીટ તૈયાર છે બધા. સુવિધા કેવી, સુવિધાનો અભાવ કે? સુવિધાનો અભાવ જ છે, પાણીનું જે વરસાદી પાણી છે એનો અભાવ, આ દર વર્ષે તકલીફ છે. છેલ્લા ઇલેક્શનમાં કયા દાવા વચનો જે ખોટા પડ્યા, પોકળ વચનો કયા કયા આપીને ગયા, જે વર્ષોથી પડતર પ્રશ્નો તો છે જ છે પણ તે છતાંય શું છેલ્લે પ્રોમિસ આપીને ગયા? રાઉન્ડમાં કેટલી વાર આવ્યા હતા કોરોના મહામારીના સમયમાં? કોરોનામાં એ લોકોએ આપી જાય કે આ કરશું તે કરશું પણ કોઈ વસ્તુનું કાંઈ થતું નથી અહીંયા આ વિસ્તારમાં. શું નામ આપનું? મારું નામ અનિલ દવે છે. અનિલભાઈ, પ્રજા પૂછે છે, પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. કયો વિસ્તાર છે? આ વિરાટનગર વોર્ડ છે. વિરાટનગરના રહીશ તરીકે પ્રજા પૂછે છે, માં આ વિસ્તારની કઈ સમસ્યા પૂછવા માંગો છો? આ વિસ્તારની અંદર સૌથી પહેલાં તો આજે 20 વર્ષથી અહીંયાની પ્રજાને પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. આ પાણીના કારણે અનેક વખત કાઉન્સિલરો જે ભાવી જતા રહ્યા અમારા લોકોના, એમને બી રજૂઆત કરી પણ હજી સુધી એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. બીજી વસ્તુ એ કે આજે અમે લોકો ટેક્સ ભરીએ છતાં દર મહિને
2,000-3,000 રૂપિયા લાઇટના બિલ આવે છે. તો શું મોટર વગર પાણી ના આવી શકે, પ્રજાને એનો બેનિફિટ ના મળે? શું આ ટોરેન્ટ પાવર અને બીજેપીની સરકાર હોય કે કોંગ્રેસની હોય કે ગમે ત્યાં, આ બધાની મિલીભગત છે કોર્પોરેશનની ને ટોરેન્ટની, કે પબ્લિકને આવી રીતે હેરાન કરો જેથી અમને બી પૈસા આપે ને તમને બી આપે? પ્રજા ટેક્સ ભરે છે, ટેક્સની અંદર તમે જોજો પાણી વેરો લેવાય છે, છતાં પ્રજાને કહે છે કે તમે કાયદેસર કરાવો. તો પ્રજાએ 500-500, 1,000-1,000 રૂપિયા નાખી અને કાયદેસર કરાવ્યું, છતાં વગર મોટર અહીંયા પાણી આજ દિવસ સુધી આવ્યું નથી. એના માટે અમે લોકોએ જે પહેલાં અમારા કાઉન્સિલર હતા ચંદ્રાવતીબેન, પછી પેલા શું નામ છે એક બેન બીજા હતા, નામ ભૂલી ગયો હું એમનું, શું મીનાબેન શું, અમારા કાઉન્સિલર રણજીત બારડ બી હતા શું, એ બધાને બી અમે રજૂઆત કરેલી. તમને કે આવશે? આજે હું એ પૂછવા માગું છું કે પહેલાં અહીંયા આગળ જે તકલીફ હતી એમાંથી ઘણી તકલીફો દૂર થઈ છે એવું નથી કે નહીં? આજે હું 25 વર્ષથી આ વોર્ડની અંદર રહું છું, 25 વર્ષની અંદર અહીંયા આગળ 8-8 દિવસ પાણી ભરાતું હતું, એ તો દૂર થયું છે. એ અમુક કમિશનર એવા આવ્યા કે જેની જોડે આપણે લોકો બેસી અને મિટિંગ કરી અને ચર્ચા કરી તો એની અંદર એનો નિવેડો લાવ્યો. પણ ગટર અને પાણી મેન મહત્ત્વનો મુદ્દો આ. બીજા નંબરમાં અહીંથી છેક લીલાનગર માણસને જે આરોગ્ય સુવિધા કેન્દ્ર કહેવાય એના માટે જવું પડે છે, તો અહીં જે સરકારી પ્લોટ પડ્યા છે શું એ પ્લોટોની અંદર આ લોકો નથી બનાવી શકતા આરોગ્ય સુવિધા કેન્દ્ર? અહીં પોલીસ ચોકી બનાવવાની વાત કરેલી એ હજી સુધી નથી બની, આજે આટલા વર્ષો થઈ ગયા શું? અહીં બગીચાની વાત કરી હતી, આ વોર્ડની અંદર બગીચો નથી, બીજા વોર્ડની અંદર લઈ જઈને નાખી દીધો છે. એક જ લાઇબ્રેરી ત્યાં આગળ છે, પેલું શું કહેવાય પંચાલવાડીની બાજુમાં જે સરકારી બગીચા છે, મ્યુનિસિપલ તંત્રના બગીચા કેટલા છે? તંત્રના બગીચો અહીંયા આગળ એક જ છે સુજ્ઞાન વિદ્યાલય પાસે, અને બીજો પેલા બીજા વોર્ડમાં હતો, અત્યારે આ વોર્ડમાં લીધો છે આ મંગલ પાંડે હોલની પાછળ. ધારાસભ્ય સંસદ સભ્યના બજેટો યોગ્ય પ્રમાણમાં પ્રજા સુધી પહોંચે છે? પ્રજા સુધી પહોંચતા હોત તો આ બધી જફાત શું કરવા, આ વગર મોટર પાણી નહીં આવી જતું બધાના ઘરમાં. એને માટે આ પબ્લિકના કાઉન્સિલરો જે પાણીની વ્યવસ્થા કરે છે, ટેન્કરો એ લોકો તરફથી ફ્રી ટેન્કરો મંગાવે છે? ના ના કે નહીં. અમારે કેરબાની ને એની વાત નથી, બાકી જે પાણી આવે છે ને અત્યારે મોટરથી બી આવે છે ને, તો એમાં ગટરનું અમુક વખતે મિક્સ થઈને આવે છે શું, તો આ ક્યાંય ને ક્યાંય મિલીભગતથી ગેરકાયદેસર કનેક્શન આ લોકોએ કર્યા છે. પ્લસ આ વોર્ડનું પાણી બીજા વોર્ડની અંદર આ લોકોએ આપ્યું છે, એનું કનેક્શન કાપતા નથી, એના હિસાબે પબ્લિકને અને પ્રજાના એના વોર્ડની ને તકલીફ છે. છેલ્લા ઇલેક્શનમાં કયા ઠાલા વચનો ફરી રાઉન્ડમાં આવ્યા હતા કોરોના મહામારી પછી? કોના કોરોના મહામારીમાં 43 માણસોને કીટ આપનારો હું તમારી સામે ઉભો છું. આજની બસ એ આઈ જતા રહેવાનું. હા એ લોકો ઇલેક્શનમાં કયા ફરી વચનો આપે? ભાઈ જો એક વસ્તુ કહું, ઇલેક્શન વસ્તુ એવી છે ને કે જૂઠા બોલવાનું સૌથી મોટું સાધન. હું તમને કહી દઉં મારી લાઈફની અંદર હું કહું છું કે જૂઠું બોલવાનું સાધન હોય ને તો ઇલેક્શન છે. તો આ વિસ્તારમાં આટલા વર્ષોથી કેટલા મંત્રી સંત્રીઓ બદલાઈ ગયા, પણ પડતર પ્રશ્નો જે માટે શું કહેશો? પડતર પ્રશ્નો માટે શું કહીએ કે પબ્લિક રજૂઆત કરે છે શું, અહીંના જે ઓફિસરો આવે છે એમાં અમુક ઓફિસરો જે પહેલાં આવ્યા અહીં, જેમ બરંડા સાહેબ હતા એક, હું તમને કહું મોદી સાહેબ હતા શું, પછી એક બીજા સાહેબ આવ્યા અને અત્યારે અમોલભાઈ કરીને છે, અમોલભાઈ કલકત્તી શું, આ લોકોએ બધી અમુક પબ્લિકને આ લોકોએ કેચઅપ રાખી છે શું, કોઈ ધારાસભ્યને કે કાઉન્સિલરને કહેવાથી નહીં પણ પબ્લિકની અંદર જે આ ઓફિસરો કામ કરે, જેમ કે પોલીસવાળા છે એ પોલીસવાળા પોતાની મરજીથી કામ કરે ને તો કોઈ તકલીફ નથી પબ્લિકને બી શું, પણ આ લોકો ધારાસભ્ય છે કે કાઉન્સિલર છે કે સંસદ સભ્ય છે, એમના દબાણમાં કામ કરે છે ને, તો એના હિસાબે પબ્લિકને બી તકલીફ થાય છે ને પોલીસવાળાને બી તકલીફ થાય છે. બાબુભાઈ, બાબુભાઈ કયો વિસ્તાર છે? આ ગાયત્રી સ્કૂલ ખોડિયાનગર વિસ્તાર છે. પ્રજા તરીકે તમે શું પૂછવા માંગશો? એની મુખ્ય તકલીફો છે, મુખ્ય તકલીફો કે અમારો 10 મિનિટ વરસાદ આવે કે 5 મિનિટ વરસાદ આવે તો રોડ ઉપર ઢેંચણોમાં પાણી ભરી જાય તરત જ, બરાબર. વત્તા અત્યારે હાલ ગટર તમે જુઓ ભરેલી જ છે બધી બેક મારા ગટર, એના હિસાબે પાણી ખરાબ આવો મુદ્દો આવ્યો પહેલો છે. કેટલા દિવસ સુધી ભરાઈ રહે છે પાણી? હે વરસાદી પાણી, વરસાદી પાણી તો પંપિંગ ચાલુ થાય એટલે જતું રહે કલાકમાં, પણ પાણી તરત ભરાઈ જાય. બરોબર, પંપિંગ ના ચાલુ થાય ગરમ પાણી આવી જાય. બરોબર, અને અત્યારે જે સ્ટોર કરેલું પાણી છે એ ક્યાંનું, તમારા ત્યાંનું છે કે? ના અમારા વિસ્તારનું નહીં, અમારે કોઈ ગટર અંદર નહીં, અમારું પાણી વિરાટનગર ક્યાં જાય, અને આ ઠક્કરનગર પછી નારાયણનગર ખોડિયાનગર એનું પાણી અહીંયા સ્ટોર કરે. કેટલા દિવસથી સ્ટોર છે? જે સાફ સફાઈ નથી થઈ વરસાદી પાણીના નિકાલની, બરાબર. આ તો દરરોજ આવવાનું જ પાણી, એક બે કલાક પંપિંગ ચાલુ, વરસાદ આવે પંપિંગ ચાલુ થાય પછી બંધ થઈ જાય. કેટલા દિવસથી ભરાઈ રહ્યું છે?
આ તો હવે આ તો દરરોજ ભરાવવાનું જ છે, એટલે એનું તો કોઈ તારીખ આપણા જોડે હોય જ નહીં, દરરોજ સ્ટોર જ હોય. કેવી દુર્ગંધ આવે, પાણી સ્ટોર થયેલું એટલે દુર્ગંધ આવી આવતા જતા રહીશું, કેટલી તકલીફ પડે? તકલીફ તો પડવાની જ ને. હા કઈ અમને તો એમને ખબર છે, એમને જોડે નખાયું છે એટલે તો કશું કહેવાના જ નહીં. બરોબર, તો એ અંગે ફરી ફરીને તમે ફરિયાદ કરી છે, કેટલા વર્ષ જૂનો પડતર પ્રશ્ન છે સ્ટોર થઈ ગયેલા પાણીની વાત? આ તો છેલ્લા 15-20 વર્ષથી જ્યારે ધીરુભાઈ કોર્પોરેટર હતા ત્યારનું જ આ પ્રશ્ન છે. એમને શું કીધું કે અરે આ વરસાદી નાળું હોય તો વરસાદી નાળામાં ગટરનું પાણી કેમ આવ્યું? બરોબર, તો પીવાનું પાણી જે હોય તો એ કેટલું દૂષિત થવાનો ભય રહે છે? જે તમે ભાઈ બેક મારવાનું એટલે દૂષિત થવાનું જ નહીં તો. બરોબર, એને કારણે શું શું સ્થાનિક રહીશું તકલીફ પડે? બીમારી માંદગી. હા બીમારી તો આવવાની જ ને પછી તો. તો એ અંગે શું કહેવા માગશો તમારા મંત્રી સંત્રી કે આનું સત્વરે દૂર થવું જોઈએ? હા બસ ભાઈ, આ જે વરસાદી નાળાની અંદર જે તમે ગટરનું પાણી નાખ્યું છે એની સમસ્યા દૂર કરી નાખો. તો પ્રજા પૂછે છે, એમાં આ હતી આજની સમસ્યાની વાત. ફરી મળીશું બીજી જન સમસ્યાઓ સાથે, બીજા વિસ્તારો સાથે, બીજા વિષયો સાથે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે સર? પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી, અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિ દિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. સાચો સરકાર કે છે ઓલેજ વાળા સાચો આવા